example form. So x square minus x minus 2 is equal to 0. So x naught minus, okay. So x naught minus x minus 2, clear? And 0 is equal to 0. ચાલો હવે આમાં શું કરવાનું? તો બે રીત, ફરીથી આમાં બે રીત બતાવું છું. પહેલા અહીંયા લેવાનું ફર્સ્ટ ઇન્ટુ લાસ્ટ, ફર્સ્ટમાં 6 ઇન્ટુ લાસ્ટ 2, 12 એકા 12 માઇનસ 12 એકા 12, હા સોરી, ફર્સ્ટ ઇન્ટુ લાસ્ટ 6 ગુણ્યા માઇનસ 2, એટલે 6 2 12 માઇનસ 12, એના ભાગ પાડવાના, એના ભાગ પાડવાના. ચલો 2 થી 2 છંગ 12, 2 તરી 6, 3 એકા 3. બસ હવે આમ સ્લેપ કરવાના, કે પહેલું અહીંયા 2 અહીંયા રાખવાના, સમજ પડી, અને 2 અને 3 અહીં મૂકવાના. 2 આ બાજુ અને 3 2 6, 3 2 6 ના એવા ભાગ પાડો અથવા સરવાળો અથવા બાદ બાકી, કે અહીંયા કશું નથી એટલે કેટલા છે 1, 1 થવો જોઈએ, અથવા સરવાળો અથવા બાદ બાકી 1 થવો જોઈએ. અહીંયા 6 આવ્યા, અહીંયા 6 આવ્યા અને અહીંયા 2 છે, તો એનો સરવાળો 8 થાય અને બાદ બાકી 4 થાય, તો આ છે નહીં. આ 2 લો અને આ લો, તો 2 ગુણ્યા 2 અહીંયા લેવાના અને 3 અહીંયા લેવાના, તો 2 2 4 અહીં થયા, આનો સરવાળો 4 અને 3 7 થાય, સાત હોત તો સરવાળા રીતે લે, એક છે તો બાદ બાકી, ચાર માંથી 3 જાય તો 1 આવી ગયું, એનો મતલબ આ આપણો જવાબ છે. બીજી રીત, બીજી રીત અહીંયા ફર્સ્ટ ઇન્ટુ લાસ્ટ લેવા, ફર્સ્ટમાં કોણ 6 અને લાસ્ટમાં માઇનસ 2, 6 ગુણ્યા માઇનસ 2 એટલે 6 દુ 12 માઇનસ, આ માઇનસ આવ્યા અહીંયા નિશાની, ચાર નિશાની 1 પ્લસ પ્લસ માઇનસ માઇનસ મૂકી જ દેવાની આંખો બંધ કરી, એટલે બધી વખત યાદ રહે, પ્લસ 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 માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ 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 પ્લસ માઇનસ. હવે અહીં માઇનસ છે એટલે માઇનસ વાળી જોવાની, એટલે આ 2 પ્લસ વાળી જ લેવાની નથી, માઇનસ વાળી જ લેવા. અહીંયા એમ ફોર મિડલ ટર્મ, મિડલમાં કોણ છે, કશું નથી, એટલે આપણે 1 મૂકી દઈએ, એટલે માઇનસ 1 માઇનસ 1. અહીં માઇનસ આગળ આવે તો માઇનસમાં જઈને એરો કરવા, એનો મતલબ આ પ્લસ વાળું પણ મારે જરૂર, તો એકવાર પ્લસ એકવાર માઇનસ એટલે માઇનસ પ્લસ, ચાર પાંચ વાર મૂકી દેવા, 1 2 3 4. હવે અહીંયા 1 આવ્યો છે, મારે 1 લાવવો છે ને 1 છે, પણ 1 પ્લસ છે, તો એવું શું મૂકું તો પ્લસ થઈને પછી માઇનસ 1 થાય, 2 ભાઈ 2 માંથી 1 જાય તો 1, અને 2 એકા 2 થાય 12 થાય, 2 છે એવું શું મૂકું 3, 3 માંથી 2 જાય તો 1 બરાબર છે, 3 2 6 થાય, અહીંયા 4, 4 તરી 12 આવી ગયા, 12 4 માં 3 જાય તો 1, તો એનો મતલબ આપણો જવાબ છે, બંનેમાં આવ્યો આવ્યો જવાબ, બંને રીતમાંથી કોઈ પણ એક રીત. તો એનું એ પછી નિશાની પણ એની એ, આના 2 ભાગ પડ્યા, 1 ના 2 ભાગ કયા, 4 અને 3 અહીંયા પણ છે ને, અહીંયા 4 પાછળ x લગાવી દેવાનો, 3 પાછળ x લગાવી દેવાનો. હવે આમાં તો ખબર પડી જાય, એક માઇનસ છે ને એક પ્લસ છે, તો તમે પ્લસ મૂકી દો, આ રીત લો તો આમાં ખબર ના પડે પ્લસ મૂકવાનો કે માઇનસ, તો અહીંયા વૃદ્ધિ દોડાવવાની હોય, કે ભાઈ મારે માઇનસ 1 લાવવો છે, સમજો, તો બાદ બાકી કરવાની છે, તો અહીંયા માઇનસ 4 છે, તો અહીંયા માઇનસ મૂકું તો સરખી નિશાની સરવાળો, 4 ને 3 7 થાય, તો આ ના થાય, એટલે અહીંયા શું કરવું પડે, પ્લસ, તો જુદી નિશાની બાદ બાકી, 4 માંથી 3 જાય તો 1 આવી ગયા. ચલો હવે ફરીથી નિશાની એની એ, અને પછી સંખ્યા પણ એની એ, બરાબર ના બરાબર, 0 ના. હવે આમાંથી 2 ભાગ આના, 2 ભાગ આના અલગ, તો 6, તો 6 કયા ઘડિયામાં આવે, 3 2 6, બસ આવું ભાગ પાડો, અને x કેટલા, 2 વખત માઇનસ ના માઇનસ, 4 કેટલી વખત, 2 વખત x, આ 2 હવે આનું નીચે લેવાનું, પ્લસ ના પ્લસ 3 ગુણ્યા x માઇનસ 2 બરાબર 0, આ બંનેમાં માઇનસથી
સરખું હોય, અહીં બે સરખા, અહીં બે સરખા, અહીંયા એક સરખો, અહીંયા એક સરખો. હવે અહીંયા બે છે તો આ બાજુ બે નથી, અહીં ત્રણ છે તો આ બાજુ ત્રણ. જે સરખા કૌંસ આવ્યા એને એકવાર બહાર મૂકી દેવાના, એક જ વાર, ભલે અહીંયા બે એક વાર, અહીંયા એક વાર, બે વાર છે એટલે સામાન્ય બહાર કાઢે. બાકી રહ્યા ત્રણ એક્સ માઇનસ બે, આર આ બંનેમાં સરખું કોણ? કશું સરખું નહીં, અહીં ત્રણ છે તો અહીં ત્રણ નથી, અહીં બે છે તો અહીં બે નથી, કશું સરખું ના હોય તો બહાર શું મૂકવાનું? એક. બાકીનું અંદર પડી રહેવા દેવાનું, ત્રણ પડી રહેવાનું, એક્સ પડી રહેવા દેવાનું, માઇનસ પડી રહેવાનું, બે પડી રહેવાનું, બરાબર ઝીરો. બોલો ક્લિયર? કૌંસ સરખો આવવો જોઈએ, આવ્યો આવ્યો કૌંસ, તો એને એક વાર મૂકવાનો, ત્રણ એક્સ માઇનસ બે એક કૌંસમાં, અને જે કૌંસની બહાર પડી રહ્યું છે એને એક કૌંસમાં, બે એક્સ વત્તા એક બરાબર ઝીરો. હવે તેથી ત્રણ એક્સ ઓછા બે બરાબર ઝીરો લઈ લેવાનું, અથવા બે એક્સ વત્તા એક બરાબર ઝીરો લઈ લેવાનું. આ માઇનસ છે પેલી બાજુ જાય તો પ્લસ, તો ત્રણ એક્સ માઇનસ છે પેલી બાજુ જાય તો પ્લસ. હવે આ આ ક્યાં છે? ગુણાકારમાં છે, ગુણાકારવાળું ભાગાકારમાં છે. આ નિયમ જ છે કે ભાઈ માઇનસ હોય પેલી બાજુ જાય પ્લસ થાય, અને એક્સ જોડે જે પણ સંખ્યા હોય એ હંમેશા નીચે જાય. આ આપણો જવાબ. આ બાજુ જોઈએ તો આ કેવા છે? પ્લસ, તો પ્લસ પેલી બાજુ જાય તો માઇનસ, તો બે એક્સ ત્યાંના ત્યાં બરાબર ત્યાંના તે નહીં, એક્સની જોડે જે હોય નીચે જ જાય, તો માઇનસ એક અને બે. આ આપણો જવાબ. કેટલો ઇઝી થાય? સમજાવું ફરી, ખબર પડી? કમ્પ્લીટ. બે ભાગ પાડવાના, આ બંનેમાંથી જે રીત તમને ગમે એ કરવાની, બધાના છૂટા પાડવાના અને પછી એનો અલગ અલગ કરવા. બોલો કેટલાને આવ્યો જવાબ?